હવે આગળ વાત કરીએ તો સેલવાસની. સેલવાસ ખાતે આવેલ બાલદેવી ગામે અંડરગ્રાઉન્ડ કેબલનું કામ માટે લાવવામાં આવેલ બોર્ડકોટ મશીન કોઈ કારણસર સળગી ગયું. દાદરા નગર હવેલીના બાલદેવી ગામે કુવા ફરિયા નજીક ઇલેક્ટ્રિક વિભાગ દ્વારા L&T કંપનીના કોન્ટ્રાક્ટરને અંડરગ્રાઉન્ડ કેબલિંગનો કર્મચારી કામ ચાલી રહ્યું હતું, જે સેલવાસથી સાયલી તરફ લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. શનિવારના રોજ આ કામગીરી ચાલી રહી હતી ત્યારે કેટલાક સ્થાનિકોએ એનો વિરોધ કરવામાં આવ્યો હતો. બાદમાં સાંજે 5 વાગે કામગીરી બંધ કરી કેબલ લખવા માટે ખોદકામ કરવાનું બેપકટ મશીન ત્યાં જ કુવા ફરિયા નજીક મૂકી રાખવામાં આવ્યું હતું. મોડી રાત્રે અંદાજિત 1:45-2 વાગ્યાના સુમારે આ મશીનમાં અચાનક આગ પકડી લીધી હતી, જેથી આજુબાજુના લોકોએ ફાયર વિભાગને ફોન કર્યો હતો. ફાયરની ટીમ આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના અંગે દાના ઇલેક્ટ્રિક વિભાગ અને L&T કંપનીના કોન્ટ્રાક્ટર એજન્સી શિવસરણ કન્સ્ટ્રક્શન ચેન્નાઈના પ્રતિનિધિને જાણ થતાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા સ્થળ પર પહોંચી ગયા હતા અને ઘટના અંગેની જાણકારી મેળવી હતી. ઇલેક્ટ્રિક વિભાગ અધિકારી ઇંગલે અને L&T કંપનીના શિવસરણ કન્સ્ટ્રક્શન એજન્સીના માલિક શિવસરણ પર ચેન્નાઈથી સેલવાસ આવી ગયા હતા અને પોલીસ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. મુકુલ યાદવ, JDSTV, સેલવાસ.